गुड मॉर्निंग स्टूडेंट्स, फरी एक बार प्रकरण त्रण चोपड़ी ना कूट प्रश्नों इने आगळ धपावीए। आजे आपणे सौथी पहला चोपड़ी ना उदाहरण 14 थी शुरुआत करिए। તમે ચોપડી ખોલો, ઉદાહરણ 14 ની રકમ હું વાંચું છું, તમે પણ મારી સાથે વાંચો। જો આપણે બેંગ્લોરના એક બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની બે ટિકિટો અને યશવંતપુરમની ત્રણ ટિકિટો રૂપિયા 46 માં ખરીદી શકીએ, એટલે કે અહીંયા બસમાં આપણે નીકળીએ અને એક ટિકિટ આપણે મલ્લેશ્વરમ અને બીજી યશવંતપુરની ખરીદીએ, અને મલ્લેશ્વરની બે ટિકિટ અને યશવંતપુરમની ત્રણ ટિકિટો લેતા કુલ રૂપિયા 46 ચૂકવવા પડે છે। પણ આપણને બંનેની ટિકિટનો ભાવ શું છે એ ખબર નથી, એટલે પહેલામાં પહેલું કે ધારો કે બેંગલુરુ થી મલ્લેશ્વરમ એક ટિકિટના રૂપિયા એક્સ છે, અને એ જ રીતે આપણે લખીએ બેંગલુરુથી યશવંતપુરમ આ લોકોએ તમને યશવંતપુર લખ્યું છે, તો આપણે લખશું ખરેખર પુરમ જ છે, પુરની એક ટિકિટના રૂપિયા વાય છે। હવે કહે છે કે મલ્લેશ્વરમની બે ટિકિટ એટલે કેટલા રૂપિયા થશે, 2x, અને યશવંતપુરની ત્રણ ટિકિટ આ બંને ભેગા થઈને એટલે પ્રથમ શરત પ્રમાણે ટુ એક્સ પ્લસ 3y બરાબર 46। તો આ તમારું સમીકરણ નંબર 1 થઈ ગયું। હવે કે છે જો આપણને મલ્લેશ્વરમની ત્રણ ટિકિટ એટલે 3x બીજા સમીકરણ માટે અને યશવંતપુરની 5 ટિકિટ એટલે 5y, તો તમારે 74 રૂપિયા આપવા પડે। તો જુઓ ફરી મલ્લેશ્વરમની ત્રણ ટિકિટ કીધી છે ને,
यशवंतपुर रुपया 5Y अने आ बने रुपया 74 तो बीजी शरत प्रमाणे X वत्ता 5Y 74 समीकरण नंबर बी। बस हवे तो तमने लोकनी रीति दाखलो आवडशे। अहीं तमने करे छे एम के चोकड़ी गुणाकार थी शोधो तो पण तमने उकेल मेळवता आवडवुं जोईए। ध्यानपूर्वक मैं बे समीकरण कई रीते मेळव्या ये जोई जाओ। बहुत सहेलू छे, आमां कशुं अघरू नथी। ત્યાર પછી આપણે સ્વાધ્યાય 3.5 એના ચોથો દાખલો અને એમાં પહેલો તમે આ દાખલો ચોપડીમાંથી શોધી કાઢો, રકમ તમારી સામે રાખો, હું પણ વાંચું છું અને સમીકરણ બનાવવાનો હું પ્રયત્ન કરીશ। એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશત અચળ અને અંશત વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના સમપ્રમાણમાં છે। હવે આનો અર્થ શું થયો કે તમે માની લો કે 12 ધોરણ પાસ કરીને કે 10 ધોરણ પાસ કરીને તમે જ્યારે છો ત્યાંથી બહારના સ્થળ ઉપર ભણવા માટે જાઓ, સ્વાભાવિક છે કે હોસ્ટેલમાં રહેવું પડે એટલે જમવાનો ખર્ચ આપવો પડે। તો આ જમવાનો ખર્ચ એ લોકો તમને જે કે રકમ આપે એ બે રીતે આપે, કાં તો અત્યારે કહે છે એ પ્રમાણે કેટલા રૂપિયા એક મહિનાના થશે, કુલ રૂપિયા આટલા થશે, એમાં ચા નાસ્તો સવારનો, બપોરે જમવાનું, સાંજે દૂધ અને રાત્રે હલકો ખોરાક। અથવા બીજી રીતે લોકો એમ કે ભાઈ તમે અમારે ત્યાં જો જમવાનું નક્કી કરો તો તમે જમો કે ના જમો તમારે આટલા રૂપિયા તો આપવા જ પડશે અને બાકી તમે જેટલા દિવસ અમારે ત્યાં ભોજન લો એ દિવસોની સંખ્યા પ્રમાણે તમારે ખર્ચ આપવાનો રહેશે કે એક દિવસના આટલા રૂપિયા, એટલે કે અંશત અચળ અંશત ચલિત। તો આપણે પણ કહી શકીએ કે ધારો કે નિશ્ચિત દર રૂપિયા 1 છે કે તમે
જમો કે ના જમો, તમે બંધાયું એટલે આટલા રૂપિયા તો આપવાના છે. અને દૈનિક ભોજન ખર્ચ, આ તમે જેટલા દી જમો એટલા દૈનિક ભોજન ખર્ચ રૂપિયા હોય છે. એગ્રી? હવે કે છે કે વિદ્યાર્થી એ એણે 20 દિવસ ભોજન લીધું, તો દિવસો કેટલા? 20y બરાબર. અને નિશ્ચિત તો આપણને ખબર જ છે કે એમાં કઈ ફેર ના થાય, નિશ્ચિત દર x. એટલે કુલ ખર્ચ કેટલો? આ પણ આપવાનો, આટલા દિવસનો પણ ખર્ચો આપવાનો. અને આ જ્યારે તમે કરો છો ત્યારે રૂપિયા 1000 થાય છે ખર્ચો. તો આ તમારું પહેલું સમીકરણ આવી ગયું. હવે આપણે વિદ્યાર્થી બી માટે વિચારીએ. છવ્વીસ દિવસ ભોજન લે છે એટલે એને ભોજન ખર્ચ કેટલા દિવસનો આપવાનો છવ્વીસ દિવસનો એક દિવસના વાય રૂપિયા એટલે છવ્વીસ વાય. નિશ્ચિત ખર્ચ તો એ જ રહેવાનો છે. તો કુલ ખર્ચ એક્સ વત્તા 26y બરાબર 1180. આ તમને રકમ આપ્યું છે, આ સમીકરણ નંબર 2. બસ બે સમીકરણ રચાઈ ગયા. x ની જે કિંમત આવે તમારો નિશ્ચિત દર આવશે જવાબ, y જે આવશે એ એક દિવસનો ભોજન ખર્ચ તમને આવશે. બરાબર કે નહીં? તો આ રીતે તમે આ દાખલો ગણી શકો. ફરી એકવાર જોવો હોય તો જોઈ લઈએ. જમવાનો નિશ્ચિત દર રૂપિયા એક્સ અને ચલિત ખર્ચ અથવા દૈનિક ભોજન ખર્ચ રૂપિયા વાય. એ વિદ્યાર્થી 20 દિવસ ભોજન લે એટલે એણે 1 દિવસના રૂપિયા વાય લેખે 20y આપવા પડે. પણ નિશ્ચિત દર તો એને આટલો આપવો જ પડે. એ બેને ભેગા કરો એટલે કુલ રૂપિયા એને આપવા પડે જે એણે 1000 આપ્યા. એ જ પદ્ધતિ પ્રમાણે આપણે બી વિદ્યાર્થીની એ વાત કરી અને બંને સમીકરણો આપણે રચી દીધા. બરાબર, ચાલો હવે આગળ વધીએ. ચલો ત્યાર પછીનો દાખલો 2, ચોથાનો જ બીજો. આમ તો આપણે કરેલો જ છે, છતાંય સમીકરણ રચાવી દઉં. એક અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરતા નવો અપૂર્ણાંક 1/3 મળે છે અને એ જ અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું સ્વરૂપ 1/4 થાય છે.
તો તે અપૂર્ણાંક શોધો. તો આપણે વાત થઈ હતી કે જ્યારે પણ અપૂર્ણાંકની વાત આવે ત્યારે ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે અને છેદ y છે, તો મૂળ અપૂર્ણાંક કે જે આપણે જવાબ વખતે જોશે હવે પહેલી શરત પ્રમાણે શું કહે છે, જો અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરતા અંશમાંથી એક બાદ કરતા અંશ x માઇનસ વન થાય અને કહે છે કે નવો અપૂર્ણાંક તો તમારો અંશ x માઇનસ વન, વાયમાં છેદમાં કંઈ નથી કીધું પણ નવો અપૂર્ણાંક છે એ એક અપોન ત્રણ થાય છે. તો ત્રણ એક્સ માઇનસ વન એટલે ત્રણ એક્સ માઇનસ ત્રણ બરાબર વાય, ત્રણ એક્સ ઓછા વાય બરાબર ત્રણ. આ તમારું સમીકરણ નંબર એક આવી ગયું. મેં ચોકડી ગુણાકાર જ કર્યા છે, બીજું કંઈ કર્યું નથી. હવે કહે છે કે બીજી શરતમાં છેદમાં આઠ ઉમેરવામાં આવે તો છેદમાંથી આઠ, છેદમાં આઠ ઉમેરતા નવો છેદ, વાય મૂળ છેદ હતો વાય વત્તા આઠ, તો નવો અપૂર્ણાંક એક્સ વાય પ્લસ આઠ. પણ આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક અપોન ચાર તમને આપ્યું છે, એટલે કે ચાર એક્સ બરાબર વાય પ્લસ આઠ, ચાર એક્સ ઓછા વાય બરાબર આઠ, સમીકરણ નંબર બે. તો જુઓ તમે બંને આવી ગયા એટલે તમે લોકની રીતથી દાખલો ગણી અને એક્સ અને વાયની કિંમતો મેળવી શકશો અને પછી તમારો જે જવાબ છે તો આપણે વાત કરીએ કે અંશમાં કેટલા છે, મૂળ અપૂર્ણાંક કયો છે એ જ વાત કરો ને આપણે. મૂળ અપૂર્ણાંક એક્સ અપોન વાય, તમારું એક્સનું જે કંઈ મૂલ્ય આવે, માની લો કે એક્સનું પાંચ આવે અને વાયનું બાર આવે તો પાંચ અપોન બાર એ તમારો મૂળ અપૂર્ણાંક થયો અને તમારો જવાબ થયો, બરાબર કે નહીં. ત્યાર પછી એના પછીનો દાખલો, સરસ દાખલો છે, આપણે સમજશું અને ગણતરી કરીશું. યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા, તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે
અને પ્રત્યેક ખોટા જવાબ માટે એક ગુણ કપાય છે. જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે ચાર ગુણ આપ્યા હોત અને ખોટા જવાબ માટે બે ગુણ કાપ્યા હોત તો એ 50 ગુણ મેળવત. તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હશે? એટલે કે આપણને કેટલા પ્રશ્નો છે એની કંઈ ખબર નથી, પણ આપણે યશ માટે એટલું તો જરૂર કહી શકીએ કે ધારો કે સાચા જવાબ માટે એના સાચા જવાબની સંખ્યા 1 છે. અને ખોટા જવાબની સંખ્યા 10 હોય, ખોટા જવાબ 5 પડ્યા હોય, તો એ પ્રશ્નપત્રમાં કુલ 10 વત્તા 5 એટલા જ પ્રશ્નો હોય કે ના હોય? તો કુલ પ્રશ્નો કેટલા થશે? અહીંયા આ તમે બરાબર યાદ રાખજો. હવે આપણે જોઈએ કે પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ. તો સાચા જવાબ ના 3 ગુણ અને 3 × 1 એટલે 3x ગુણ, અને પ્રત્યેક ખોટા જવાબના 1 એટલે કે 1y એટલે 1y ગુણ કપાય. બરાબર કે નહીં? હવે આનો અર્થ શું થયો? સાચા જવાબ 3x જેટલા માર્ક મળ્યા, ખોટા જવાબના 1y મળ્યા, તો હું આ બેની જો બાદબાકી કરી નાખું તો એને 40 ગુણ મળ્યા હશે. આ નંબર 1. એટલે કે સાચા જવાબના માની લો કે 50 મળ્યા અને ખોટાના 10 કપાયા, તો 50 ઓછા 10 એટલે 40. બરાબર છે? હવે બીજી વખત કહે છે કે જો પરીક્ષકે સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોત, તો બીજી શરત શું કહે છે? પ્રમાણે સાચા જવાબના 4 ગુણ. તો સાચા જવાબના 1 કેટલા મેળવત? 4x ગુણ મેળવત. અને ખોટા જવાબના 2 ગુણ એટલે 2y ગુણ. પણ આ કરવાથી પણ એ 50 માર્ક મેળવત. આ તમારું સમીકરણ નંબર 2. બરાબર? આમાં પણ તમે અહીંયા આને 2 નંબર આપી શકો. અહીંથી 2 સામાન્ય કાઢો, 2x ઓછા y 50, 50 ઓછા 2 એટલે 25. તો આ તમારું સમીકરણ નંબર 2. આ બંનેનો લોગ કે તમે ઉકેલ શોધશો એટલે તમને x અને y ની કિંમત આવશે. શું આવશે? તો x ની 15 આવશે અને y ની 5 આવશે. તો તમને સાચા જવાબ કેટલા અને ખોટા એ નથી પૂછ્યું, કુલ પ્રશ્નો કેટલા હશે? તો કુલ પ્રશ્નો મેં તમને પહેલા સૂત્ર બનાવી આપ્યું, x પ્લસ y ખોટા વત્તા સાચા, 15 વત્તા, એટલે કે આ પ્રશ્નપત્રમાં કુલ 20 પ્રશ્નોનો સમાવેશ થયો હશે. આ બહુ સરસ, સહેલો અને છતાં પૂછવા લાયક દાખલો છે. માટે આ દાખલો પણ ધ્યાનપૂર્વક સમજો અને કરજો. બરાબર? ત્યાર પછી આપણે ચોથો દાખલો જે છે ને, આનો ચોથો દાખલો એ અત્યારે બાકી રાખશું, કારણ કે લાંબો છે
અને જ્યારે નવું સેશન શરૂ કરું ત્યારે જે કરાવું કે જેથી તમે ફ્રેશ હો. અને એ દાખલો પેલો આપણે નદીના પ્રવાહ જેવું છે એટલે એ દાખલો આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. પણ અત્યારે એક કરેલો જ દાખલો પણ રકમ થોડી જુદી, કિંમતો જુદી, એના હું બે સમીકરણ રચાવી દઉં અને નેક્સ્ટ ટાઈમ પછી આપણે એ મોટો દાખલો લઈશું. મારી દ્રષ્ટિએ 14મા સેશનમાં કુલ પ્રશ્નો પતી જશે. બરાબર, અહીંયા આપણે દાખલા નંબર 5 લઈએ છીએ, ચોથો બાકી રાખીએ છીએ, નેક્સ્ટ ટાઈમ કરશું. એક લંબચોરસની લંબ બરાબર, તો ફરી પાછું આપણા માટે શું આવી ગયું, લંબચોરસ આવ્યો. કે પહેલાં એક રફ દોરી રાખો એટલે તમને ખબર પડે. મેં તમને કીધું તું આ લંબાઈ અને આ પહોળાઈ, બરાબર છે. એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. બરાબર, એટલે કે પહેલામાં પહેલા તો ધારો કે લંબચોરસની લંબાઈ એક એકમ અને પહોળાઈ વાય એકમ, તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય. બરાબર છે. હવે જુઓ કે છે કે પ્રથમ શરત પ્રમાણે જો લંબાઈમાં 5 એકમનો ઘટાડો, 5 એકમ ઘટાડતા તમને નવી લંબાઈ કેટલી મળશે? એક્સ છે તો એક્સ ઓછા 5 એકમ. અને પહોળાઈમાં 3 એકમનો વધારો છે તો નવી પહોળાઈ વાય 5. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એક્સ ઓછા 5 અને વાય વત્તા 5. તો આ જે નવું ક્ષેત્રફળ છે એ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. તો જૂનું ક્ષેત્રફળ એક્સ વાય હતું, આ 9 જેટલું ઘટે છે. એક્સ ઇન્ટુ વાય એક્સ વાય, એક્સ ઇન્ટુ 5 5 એક્સ ઓછા 5 વાય ઓછા 25. તમે જુઓ આવડી ગયા એટલે પ્રોબ્લેમ ના રહ્યો. તો 5 એક્સ ઓછા 5 વાય ઓછા 25 વત્તા 9 એટલે કેટલા? 16 આવશે આઈ થિંક. સો 25માંથી 9 કંઈક ભૂલ થાય છે. 3 એક્સ સોરી અહીંયા 3 થાય ને, 3 એકમ પહોળાઈ 3 એક્સ વાય 3 એક્સ ઓછા 5 વાય ઓછા 15 એટલે કે 3 એક્સ ઓછા 5 વાય ઓછા 15 વત્તા 9 એટલે ઓછા 15
अच्छा બરાબર છે. આ ઓછા 15 માંથી વત્તા 9 એટલે 6 અને 6 આ બાજુ જાય એટલે વત્તા 6. આ તમારું સમીકરણ નંબર 1 આવી ગયું. હવે આવી કંઈક બીજી શરત આપી હશે, એમાં કંઈ જુદું નહીં કર્યું હોય. જો લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો બીજી શરત કરીએ. હવે આ બધું લખાણ તમને આવડવું જોઈએ કે નવી લંબાઈ કેટલી થશે અને નવી પહોળાઈ કેટલી થશે એ આપણા વિગત પરથી તમારે શોધવું પડે. તો કે છે કે લંબાઈમાં 3 એકમ એટલે એક્સ પ્લસ 3 એકમ થશે અને પહોળાઈમાં 2 એકમ વાય પ્લસ 2. તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો નવું ક્ષેત્રફળ બરાબર એક્સ પ્લસ 3 વાય પ્લસ 2. એક્સ વાય હતું વધે છે 67 જેટલું. એક્સ વાય 2x 3y અને 6 આ તો ઉડી ગયા. આને તમે જો સાદું રૂપ આપશો તો તમને સમીકરણ 2x પ્લસ 3y બરાબર 61 મળશે. આ તમારું સમીકરણ નંબર 2. હવે તમને કીધું છે કે તો લંબચોરસનું પરિમાણ શોધો. પરિમાણ એટલે લંબાઈ અને પહોળાઈ. લંબચોરસના બે પરિમાણ હોય, એક એની લંબાઈ હોય એક એની પહોળાઈ હોય. તો તમે એક્સ એ તમારી લંબાઈ થશે, વાય એ તમારી પહોળાઈ થશે. તો એક દાખલો આમાં આપણો બાકી રહ્યો, ત્યાર પછી હવે કે બે જ દાખલા મારે કરાવવાના છે અને આ કુલ પ્રશ્નો આપણા પૂરા થઈ જશે. આજે આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે કુટ પ્રશ્નોમાં આગળ વધીશું. અહીંયા હું પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ.